સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા ભારત પાક કચ્છ બોર્ડર પર સૈનિકો સાથે દિવાળી તહેવારની ઉજવણી કરી સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા ભારત પાકિસ્તાન કચ્છ બોર્ડર પર આજરોજ સેક્ટર બી એફ હેડ ભુજ ખાતે રાષ્ટ્રગીતના ગાન સાથે ઉજવણી કરી હતી તેમજ ભેડિયા બેટ હનુમાન મંદિર ધર્મશાળા અને ખાવડા બેટ ચોકીઓ ખાતે આપણા સૈનિકોની સાથે મીઠાઈ તેમજ ગિફ્ટ આપીને દિવાળીના તહેવારની ઉજવણી કરી હતી પ્રમુખ ઘનશ્યામ બિરલાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આપણા દેશના વીર જવાનો કેવી વિષમ પરિસ્થિતિમાં દેશની રક્ષા કરે છે તે અમારી ટીમે પ્રત્યક્ષ જોયું હાલ ઓગસ્ટ મહિનો ચાલે છે છતાં બોર્ડર પર ચાલીસ ડિગ્રી જેટલી ભયંકર ગરમી પડે છે તો ઉનાળામાં અગનગોળા વરસાવતી ગરમીમાં જવાનોની શું હાલત થતી હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે બોર્ડર પર જવાનોને મળી તેની પરિસ્થિતિ જાણીને અમારી સંસ્થાના જવાનો માટે શું કરી શકે છે તે અંગે તેમની પાસેથી જાણ્યું જવાનોએ અમારી સાથેની વાતચીત કરતા એ જણાવ્યું હતું કે અમે ભારત દેશની વિવિધ સરહદો પર ફરજ બજાવીએ છીએ પણ અમુની ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને સુરતના લોકો દ્વારા સરહદના જવાનો માટે જે કાર્ય કરવામાં આવે છે તે અમારા માટે એક મિશાલ સમાન છે અમારી ટીમના સભ્યોએ ભારત પાકિસ્તાનની ઝીરો બોર્ડર પરના ભેડિયા બેટ જેવા દુર્ગમ વિસ્તારની પણ મુલાકાત લીધી હતી ને ત્યાં સૈનિકો કેવી રીતે આપણી બોર્ડરની રક્ષા કરે છે તે જાણ્યું હતું ખાવડા હનુમાન મંદિર ચોકી ધર્મશાળા જેવી વિવિધ ચેકપોસ્ટ પરના ચોકીના કમાન્ડરોએ દેશના જવાનો પ્રત્યેની અમારી સંસ્થાની દિવાળીના તહેવારને આપણા બહાદુર સૈનિકો સાથે મનાવવા માટે અમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી નમસ્કાર ઇનશામ બિરલા પ્રમુખ શ્રી સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત આજ રોજ અમારી સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરતની ટીમના સભ્યો ભારત પાક કચ્છ બોર્ડર ઉપર આપણા સૈનિકો જે રાત દિવસ રક્ષા કરે છે તેની સાથે દિવાળીના તહેવારોની ઉજવણી કરવા માટે આવ્યા હતા એમાં અમે ભીડિયાભેટ હનુમાન મંદિર ખરડોઈ ધર્મશાળા તેમજ ખાવડા જેવા દુર્ગમ સ્થળોની અંદર આપણા સૈનિકો જે રાત દિવસ આપણી રક્ષા કરે છે તેની સાથે અમે દિવાળીના તહેવારોની ઉજવણી કરી તેમને મીઠાઈ અને ગિફ્ટ આપી અને તે લોકોની સાથે અમે તહેવારોની ઉજવણી કરી સાથે સાથે એ લોકોના જે અભિપ્રાયો જો એ લોકોની અભિપ્રાયો એવા હતા કે તમે ગુજરાતના લોકો જે સૈન્યો માટે કરો છો એ ખરેખર એક આવકાર લાયક છે અને તમે જો કો જે સૈન્યને માન આપો છો એ ખરેખર લાયક છે આ તકે દરેક સૈનિકોને અમે દિવાળીની શુભેચ્છાઓ પાઠવી તેની સાથે વાર્તાલાપ કર્યો અને તેની શું જરૂરિયાત હોય એની પૂછી અને એમ કીધું કે ભાઈ આ વખતે અમે તમને આ વસ્તુ લઈને આવ્યા છીએ આવતી વખતે તમને કાંઈ વસ્તુની બીજી જરૂર હોય તો કહેજો તો અમારા એનજીઓ દ્વારા શકેલો પ્રયાસ કરી અને એવી વસ્તુ તમને આપવાની કોશિશ કરે આ તકે એમને દિવાળીની ખાસ ખાસ હાર્દિક શુભકામનાઓ પાઠવી વંદે માતરમ ભારત માતા કી જય અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત